जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, ज्ञान विहार स्कूल ना ऑनलाइन शिक्षण मा तमारू हार्दिक स्वागत छे। धोरण 6 विषय चित्रकला। आजे आपणे पेज नंबर 8 ऊपर आपणे आगळ बे चित्र नो अभ्यास करी गया था। बधाए चित्र दोर्यु छे ने बने, तो आजे आपणे हवे चित्र नंबर 3 रंग कौशल्य। शु छे रंग कौशल्य, पछी एना पछी रंग चक्र। तो आपणे फक्त आ चित्र तो सेलू छे, तमारे व्यवस्थित जे आ चित्रमां रंग आप्या छे एवी ज रीतना तमारे अहींया रंग पूरवाना छे। एना माटे आ चित्रनुं नाम शुं छे? रंग चक्र। शुं नाम छे? रंग चक्र। आपणे जोईए छीए के आपणा राष्ट्रध्वजमां पण 3 रंग छे। कया कया? तो के केसरी, सफेद अने लीलो। एवी ज रीतना આવું એક રંગ ચક્ર, તો એમાં આપણે પ્રથમ શ્રેણીના રંગો આપ્યા છે 3। કયા છે પ્રથમ શ્રેણીના? તો કે લાલ, પીળો અને વાદળી। આ રંગ કયા છે? તો કે પ્રથમ શ્રેણીના। એના પછી દ્વિતીય શ્રેણીના રંગ, તો આપણને શું આપ્યું છે? દ્વિતીય શ્રેણીના રંગ। તો કે દ્વિતીય શ્રેણીના રંગ કયા છે? તો કે કેસરી, લીલો, જાંબલી। કયા છે? કેસરી, લીલો, જાંબલી। જો હવે પ્રથમ શ્રેણીના જે રંગ હોય ને, તો એ આપણે શેમાં પૂરવાના થાય? તો કે પ્રથમ શ્રેણીના રંગ, આ આપણે આ પ્રથમ ખાનું રહ્યું ને, પ્રથમ ચક્ર આપણે કહીશું, એમાં આપણે પ્રથમ શ્રેણીના રંગ પૂરશું। તો અહીંયા આપણે લાલ રંગ પૂરશું, અહીંયા પીળો, બધા સાથે સાથે પૂરતા જાજો, અને અહીંયા વાદળી રંગ આપણે પૂરીશું। રંગ શ્રેણીની પ્રવૃત્તિ આ તો તમને આવડે, એના પછી તમે આવું અગાઉના ધોરણમાં પણ આ તો શીખી જ ગયા હશો। એના પછી દ્વિતીય શ્રેણીના રંગો તમને શીખડાવે છે કે કેવો રંગ કઈ જગ્યાએ આપણે પૂરવો જોઈએ। તો કે દ્વિતીય શ્રેણીના રંગો આપણે દ્વિતીય શ્રેણીમાં પૂરીએ ગઈ, એટલે આ બીજા ચક્રમાં આપણે પૂરીએ ગઈ। આ શું છે? બીજું ચક્ર। તો એમાં આપણે સૌ પ્રથમ ઉપર કયો રંગ પૂરશું? તો કે કેસરી, એના પછી લીલો, ને એના પછી જાંબલી। સમજાઈ ગયું બધાને? આવી રીતના એના પછી તૃતીય શ્રેણીના રંગો કેવા? તો કે ત્રીજી શ્રેણીમાં જે રંગ આવતા હોય, જો એ રંગ તમને ખબર પડી જાય છે આછા રંગ છે। આ બધા કેવા છે? લાલ, પીળો, વાદળી, એકદમ ઘાટા રંગ છે। એના પછી દ્વિતીય શ્રેણીના રંગો કેસરી, લીલો, જાંબલી, એ આના કરતા કેવા છે? થોડા આછા છે। એના પછી તૃતીય શ્રેણીના રંગો કેવા છે? થોડા એકદમ આછા, બદામી છે, ચટણી છે, સ્લેટીઓ છે, આવા રંગ કીધા છે। તો આને આપણે કેવામાં મૂકશું? તો કે તૃતીય શ્રેણીમાં, તૃતીય શ્રેણીના રંગો। તો એમાં આપણે સૌ પ્રથમ અહીંયા બદામી કલર પૂરીશું, એના પછી અહીંયા ચટણી કલર પૂરીશું, અને અહીંયા સ્લેટીઓ કલર પૂરીશું। તમારે આ બધા કલર શું કરવાનું છે? તો કે ઘરેથી પૂરવાના છે। જો મારી પાસે અહીંયા કલર નથી, એટલા માટે તમારે આ જોઈ અને આવું જ ચક્રમાં અહીંયા કલર પૂરવાનો છે। આવડશે ને બધાને કલર પૂરતા? આ તો સહેલું જ છે, સાવ બધાને આવડશે આવું દોરીને કલર પૂરતા? દોરેલું આપ્યું છે, પણ આપણે ફક્ત રંગ ચક્રમાં એવા વ્યવસ્થિત તમારે કલર પૂરવાના છે કે કલર ક્યાંય બહાર ન નીકળવો જોઈએ, અને કલર એકદમ આમ વ્યવસ્થિત હળવે હળવે પેન્સિલનો ઉપયોગ કરી, પેન્સિલ યા કલરનો, અને હળવે હળવે તમારે કલર પૂરવાના છે। જો આ તો મારે પેન્સિલ છે, પણ તમારે આવી રીતના વ્યવસ્થિત નિરાતે કલર પૂરવાના છે। જો આનો રંગ આમાં ન જતો રહીએ, આનો રંગ અહીંયા ન આવતો રહીએ, એવી રીતના તમારે વ્યવસ્થિત કલરનો ઉપયોગ કરી અને કલર પૂરવાનો છે। ફક્ત આમાં તમને શું શીખડાવે છે? તો કે કલર કઈ રીતે પૂરવા। આપણે કોઈ ચિત્ર હોય તો એમાં આમ કલર આપણે એક આગળ વહી જઈને એક પાછળ આવી રીતના આમ કલર પૂરી તો સારું લાગે? એ સારું લાગે નહીં। એટલે આમાં આપણને શું શીખડાવે છે? તો કે કલર કેવી રીતના પૂરવાના। એના પછી હવે આપણે પેજ નંબર 9 ઉપર આવીએ, તો હવે તો કે આમાં ભાત ચિત્ર અલંકૃત આપ્યું છે। શું આપ્યું છે? ભાત ચિત્ર। તમે આવું ચિત્ર તો જોયું જ હશે, જોયું છે બધાએ આવું ચિત્ર, ભાત ચિત્ર જોયું છે ને? આને શું કહેવાય? ભાત ચિત્ર અલંકૃત। આ શું છે? ભાત ચિત્ર છે,
બધાને દેખાય છે ને ભાત ચિત્ર છે ઈ, તો ઘરમાં કોઈ પણ ઉત્સવની ઉજવણી હોય કે શાળામાં રંગોળી સ્પર્ધા હોય ત્યારે આવા પ્રકારની ભાત તમે જરૂર બનાવી શકો, બરાબર ને? એમ કે છે કે આપણે આવી રંગોળી કરીએ છીએ ને બધાય દિવાળીએ, કરો છો તમે બધાય? તમે બધાય આવી રંગોળી કરતા જશો દિવાળી. આ પ્રકારની ભાત જ્યાં પણ જોવા મળે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એમ કે છે કે આ પ્રકારની ભાત જ્યાં જોવા મળે ને અહીંયા આપણે શું કરવાનું? એનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું. આપણે હવે મોટા થઈ ગયા એટલે આપણને અવલોકન કરતા આવડે, એટલે આપણે શું કરવાનું? આ ભાત જ્યાં જોવા મળે ને અહીંયા આપણે એનું અવલોકન કરતા શીખવાનું. તો ચાલો હવે આપણે આ ભાત શું કરીશું? દોરીશું. તો જો તમને અહીંયા તો આ આપી જ દીધું છે, પણ તમારે શું કરવાનું? એક ડ્રોઈંગ શીટ લેવાની અને એમાં ભાતને દોરવાની છે. તો પહેલા શું કીધું છે? તો કે ભાત ચિત્રના આકારો આપ્યા છે. શું આપ્યું છે? ભાત ચિત્રના આકારો આપ્યા છે આપણને. તો જો તમને હવે અહીંયા કેવો આકાર દર્શાવ્યો છે આપણે ભાત ચિત્રના આકારો, તો કે અહીંયા આપણને હવે આ આકાર દર્શાવ્યો છે. ઈ આકાર તમને ક્યાં દેખાય છે? તો કે ઈ આકાર અહીંયા દેખાય છે. તો આપણે એવો આકાર દોરતા શીખીશું. આજે ફક્ત આકાર જ દોરતા શીખીશું. આવતા વિડીયોમાં હું તમને આ ભાત ચિત્ર ડ્રોઈંગ શીટ ઉપર દોરીને સમજાવીશ. તો સાથે સાથે બધા દોરતા જાઓ. ચાલો અહીંયા ફક્ત આકાર જ આપણે દોરતા શીખવાનો છે અત્યારે. આવી રીતના હોય તો આપણે આવી રીતના આકાર દોરી શકીએ, દોરી શકીએ ને આવી રીતના આકાર. એના પછીનો બીજો આકાર છે ગોળ. આ તો બધાને આવડશે. તો ગોળ ક્યાં દેખાય છે આ ચિત્રમાં? અહીંયા આપણને ગોળ દેખાય છે. એના પછીનો આકાર ત્રીજો છે. આ આકાર રહ્યો એ થોડોક તમને ફાવશે નહીં, કે તમને તો આવડશે, બધાને આવડે ને બધાને. જો આવી રીતના પહેલા દર્શાવી દેવાનું, પછી શું કરવાનું? તો કે પછી આપણે નીચે આ રીતના આવડી ગયું બધાને. આવી રીતના ફક્ત અત્યારે આપણે આ ચિત્રના ત્રણ આકાર સમજ્યા. સમજી ગયા ને? આ ત્રણ આકારથી આપણે આપણું આખે આખું ભાત ચિત્ર આપણે તૈયાર કરશું આવતા વિડીયોમાં. જો બધાને દેખાય છે આ આકારો એ ક્યાં છે? તો કે અહીંયા છે. દેખાણો બધાને દેખાય છે ને? આ ચારે ચારમાં આ આકાર છે, પછી ગોળ અહીંયા છે. એવી જ રીતના આપણે આવતા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે આખે આખું ચિત્ર તૈયાર કરશું. અસ્તુ, જય હિન્દ.